કરી કે જયારે એકલા આવીએ ત્યારે જાગૃતિથી ધીરે ધીરે ઉપયોગમાં જવું, પણ એ વખતે જ્ઞાનની કચાશ હોય કે ગમે તે કારણ હોય કે ક્યારે અજાગૃતિમાં કે ક્યારે વિચાર સંબંધની દોષોમાં જતા રહેવા એ ખબર જ નથી પડતી, એટલે આ પ્રયોગ કેટલા ટાઈમ માટે કરવો કે કઈ રીતે સેટ કરવો તો વધારે લાંબુ ટકી શકે? આ તો એવું છે, વાસ્તવિકતા એ છે કે આપણે ઉપયોગમાં કેટલા રહીએ છે એ મોટો પ્રશ્ન છે. શું કીધું? જ્ઞાનના ઉપયોગમાં કેટલા રહીએ છે એ મોટો પ્રશ્ન છે. એટલે હવે ક્યારે નથી રહેતા એ પ્રશ્ન નથી. એટલે જાગ્યા ત્યારથી સવાર, શું કીધું, આપણને ખબર પડી તે ગોઠવણી કરી નાખવાની, સમજાય છે? કારણ કે ઉપયોગમાં જે શબ્દ ઉપયોગ બોલીએ છીએ ને એમાં રહેવું એટલું સહેલું નથી અને અઘરું છે એવું નથી કહેવા માંગતા, પણ સહેલું એટલા માટે નથી કારણ કે આપણો અભ્યાસ હંમેશા સૂળ અવસ્થામાં તન્મયાકાર થઈ જવાનો છે, સમજાય છે? ટીવી જોતા હોય, ન્યૂઝ પેપર જોતા હોય, વ્યવહાર કરતા હોય, બીજા બધા સંજોગો, આ પાંચ ઇન્દ્રિયોના અનુભવાતા સંજોગોમાં આપણે અંદર શું થઈ જઈએ, તન્મયાકાર થઈ જઈએ છે. એટલે આસાનીથી આપણે ઉપયોગ ચૂકી ગયા, સમજાય છે ને? તન્મયાકાર થયા માટે સંજોગોથી આપણે ઉપયોગ ચૂક્યા નથી, સંજોગોમાં આપણે ભળી ગયા એટલે ચૂકી ગયા. સવારે વ્યાખ્યા આપી હતી ને જ્ઞાન દર્શનની, વ્યાખ્યા શું આપી હતી? જ્ઞાન અને દર્શન એની વ્યાખ્યા શું આપી હતી? હું કોણ છું એ લક્ષમાં રહેવું એ જ્ઞાન, અને આ મન વચન કાયા અને મન વચન કાયા સાથે સંકળાયેલા સંજોગો એ કોના આધારે છે એ જાણવું, એનું નામ દર્શન, સમજાય છે? સમજાય છે? આ જ્ઞાન દર્શન બે સાથે રહેવું જોઈએ. જ્ઞાન એટલે હું કોણ છું તે, અને દર્શન એટલે આ મન વચન કાયા કયા આધારે ચાલે છે, એ કર્મને આધારે ચાલે છે, કર્મ વ્યવસ્થિતને આધારે છે, વ્યવસ્થિત એ કુદરતી સંજોગોને આધીન છે, એમાં મારાપણું કરતાપણું કે ચલાવવાપણું કોઈ લેવલે છે નહીં. એટલે આ બે વસ્તુ એટ એ ટાઈમ, જ્ઞાન અને દર્શન હોવી જોઈએ. દર્શન માટે આપણે સનાતન સિદ્ધાંતો કીધા, જ્ઞાન એ નિશ્ચય છે, સમજાય છે? એટલે જ્ઞાન છે, જ્ઞાનના ઉપયોગમાં નથી આપણે, કારણ કે એના માટે જાગૃતિ જોઈએ. શું જોઈએ? જે જાગૃતિ આપણા સંસારના સંજોગોમાં હોય છે, ગમતા સંજોગોમાં અથવા તો ના ગમતા સંજોગોમાં દૂર રહેવાની જાગૃતિ જે હોય છે, એ જાગૃતિ આ આત્મજ્ઞાનમાં રહેવામાં નથી, એમ કહેવા માંગુ છું, સમજાય છે? ના, એટલે હવે એ કરવા માટે શું કરવું? એ લાવવા માટે જ્ઞાનનો ઉપયોગ કરવાનો અવસ્થામાં, બીજો કોઈ રસ્તો જ નથી, આમાં કઈ ચમત્કાર હોતું જ નથી. ઉપયોગ એ જ મહત્વની વસ્તુ છે. શું કીધું? પહેલા યથાર્થ જ્ઞાન હોવું એ પહેલો નંબર છે, ફર્સ્ટ, અને સેકન્ડ નંબર યથાર્થ જ્ઞાનનો યથાર્થ સમયે ઉપયોગ કરવો, તો જ પરિપક્વ થવાય, તો જ અનુભવ દશા જે છે એ ધીમે ધીમે વર્ધમાન થાય, અને ચોગડદમથી એટલે કે 360 ડિગ્રીથી એ સિદ્ધાંત આપણે સમજી શકીએ, અને સમજી શકીએ તો પછી ફસાઈએ નહીં, સમજાય છે? એટલે આત્મા અને દર્શન, આ દર્શન સમજવું એ મહત્વનું છે, આત્માને સમજવો મહત્વનું નથી. શું કીધું? ખ્યાલ આવ્યો? કોઈ વ્યક્તિ ફસાયું હોય તો વ્યક્તિને નથી સમજવાની, વ્યક્તિ કેમ ફસાયો છે એ સમજવાનું છે, કારણ કે છૂટવું છે એને. વ્યક્તિ તો વ્યક્તિ છે જ, પણ જે ફસાયો છે એને કાઢવો પડશે ને, ના સમજાયું? એમ જે આત્મા છે એ આત્મા તો આત્મા જ છે, આત્મા કોઈ જગ્યાએ ફસાયેલો નથી, પણ જે જીવ છે જેને હું છું એવું ભાન છે, એ જીવ જેને આપણે પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ એ ફસાયો છે કે આત્મામાં કે સંસારમાં, તો જાણવાનું છે શું? જેમાંથી ફસાયો છે એમાં જ છૂટવાનું છે ને, કે આપણે આત્મામાં જ છૂટવાનું છે?
લોકોને એવું લાગે કે આપણે આત્મામાં ઊંડા ઉતર, પણ કેમના ઊંડા ઉતરશો? નથી રૂપ રસ ગંધ સ્પર્શ કશું છે નહીં, એમાં ઊંડા કેમના ઉતરશો? પણ આ જેમાં ઊંડા ઉતરીને ફસાયા છો એ જાણશો સિદ્ધાંત રૂપે. શું રૂપે જાણવાનું છે? શ્રદ્ધા રૂપે નહીં, ટ્રાન્ઝેક્શન રૂપે નહીં, સિદ્ધાંત રૂપે. એક સિદ્ધાંત જાણો એટલે લાખ ટ્રાન્ઝેક્શન એવા ને એવા આવે તો પણ તમે એમાંથી મુક્ત રહી શકો, કારણ કે સિદ્ધાંત પછી બદલાય. એવી રીતે જાણવાનું છે, એને દર્શન કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? એક એક ટ્રાન્ઝેક્શનમાં ઊંડા ઉતરવું એને દર્શન ના કહેવાય. સમજાય છે? બધા લોભના સંજોગોમાં ઊંડા ઉતરવું, ક્રોધના, માનના, માયાના, એ દર્શન નથી, એ રૂટીન જ્ઞાન છે. શું છે? દોષોને જોવા અને ધોવાનું રૂટીન જ્ઞાન છે. સમજાય છે? અને સિદ્ધાંત સમજવાથી બધા જ દોષો ઉડી જાય, જોવાથી ઉડી જાય. શું થાય? કારણ કે તમે એક સિદ્ધાંત સમજાય એટલે એના સંદર્ભમાં ગમે એટલા પછી એવા સંજોગો ઉદયમાં આવે, પણ સિદ્ધાંતને આધારે તમને સમજાઈ જાય એટલે એ દોષ ખાલી પરિણામ રૂપે રહે. પણ જાગૃતિ હોય તો તમે ભળો નહીં. સમજાય છે? ના ભળવું એ પુરુષાર્થ છે, સંજોગોને બદલવો એ પુરુષાર્થ નથી. સમજાય છે? બોલો. જય સચિદાનંદ.